રાજપારડીના અવિદા ગામે ખુલ્લા ગવાણમાંથી બે ભેંસોની ચોરી કરનાર બે ઈસમોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લામાં ગુનાખોરીની દામમાં ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે અગાઉ પછી ચોરીમાં પકડાયેલ નબીપુરના મૃત્યુજા ધોકડિયા તથા તેનો સાગરિત ભરૂચ શહેરના ડુંગરી વિસ્તારમાં આવેલ શાહજહાં ગ્રાઉન્ડમાં અંધારામાં બે જેટલી ભેંસો સગે વગે કરે છે, તેમજ બંને ભેંસો શંકાસ્પદ જણાતા સ્થળ ઉપર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ડુંગરી ગ્રાઉન્ડ ઉપરથી બે જેટલી ભેંસો સાથે આરોપીઓ ઝડપાયા હતા, જેઓને ભેંસોની માલિકી અંગેના પુરાવા માંગવામાં આવતા તેઓ પાસે કોઈ ઠોસ પુરાવા મળી આવ્યા ન હતા, જેથી બંને ઈસમોની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં બંને ઈસમો ભાંગી પડ્યા હતા અને તેઓએ કબૂલાત કરી હતી કે એક દિવસ અગાઉ રાજપારડી નજીક અવિધા ગામ ખાતે ગભાણમાં આ બંને ભેંસો બાંધેલી હતી, જેથી તેઓએ ચોરી કરી ભાડાના ટેમ્પો વડે ભરૂચ ખાતે લઈ આવ્યા હતા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મામલે મુર્તજા અબ્દુલ ધોકડિયા રહે મેમ્બર સ્ટ્રીટ નબીપુર તેમજ કરણભાઈ સન્નાભાઈ વસાવા રહે નવી નગરી નબીપુરનાઓની ધરપકડ કરી તેઓ પાસેથી કુલ 85,000 મુદ્દામાલ કબજે લઈ મામલે દીપક સન્નાભાઈ વસાવા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. યાકુબ પટેલ, JDSTV, ભરૂચ.